सर्वांना नमस्कार वालिंत्रो स्पेशल एज्युकेशन टू होम चैनल पावर बाय आईडी यूनिट भरूच आप सबनु हार्दिक स्वागत करूँ छू। घणा बधा अमारा मित्रों द्वारा घणा बधा महत्वपूर्ण वीडियो आपने आ चैनल माध्यम थी शेयर करवामां आवे छे अने खुशीनी वात ए छे के आप सब वाली अने बाळक आमां सहभागी थई सुंदर मजाना वीडियो अमने फीडबेक में पण मोकलो छो અને આ તમારા જ વિડીયો અમને ખૂબ પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે અને અમને ખાસ પ્રેરણા આપે છે કે અમને સારામાં સારા બીજા પણ વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ। એક્સ્ટ્રા ઓર્ડિનરી સમય છે અને આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરવાનું છે। મિત્રો આજનો વિડીયો ખાસ મારા હાથમાં એક ડિવાઇસ છે, આપણે જોયું બધા આપ સૌની પાસે આ ડિવાઇસ તમારા જે કીટ આપેલી છે બાળકને એમાં ઉપલબ્ધ હશે। એનું નામ શું છે બધાને ખ્યાલ હશે, એબેકસ। એબેકસની શોધ મિત્રો તમને ખ્યાલ છે, થોડો પ્રાથમિક પરિચય આપી દઉં। એબેકસની શોધ બેબીલોનમાં ચીનમાં થયો હતો અને ચીન અને જાપાનમાં આનો ખાસ ઉપયોગ મહત્તમ થાય છે અને જ્યારે કેલ્ક્યુલેટરની શોધ નથી થઈ હતી ત્યારે ગણતરી કરવા આનો ઉપયોગ થતો હતો। મિત્રો આજે બધા બીડ્સ છે આ બધા જોઈ શકો છો। હવે આજે આઉટર જે છે એને આઉટર ફ્રેમ કહેવામાં આવે છે, આજે આન્સર બાર કહેવામાં આવે છે આને, અને વચ્ચે વચ્ચે જે પોઈન્ટ્સ આપ જોઈ શકો છો એને યુનિટ પોઈન્ટ્સ કહેવામાં આવે છે। ઉપરના જે મણકા છે આ બધા એને અપર બીટ્સ કહેવામાં આવે છે, એને હેવન બીટ્સ પણ કહેવામાં આવે છે, અને જે નીચેના મણકા છે એને લોઅર બીટ્સ કહેવામાં આવે છે, બરાબર છે। હવે જ્યારે મારે ગણતરી કરવી હોય, હવે થોડી આની વિસ્તૃત સમજૂતી હું તમને મોટા સ્ક્રીન પર આપીશ, તો આપણે મોટા સ્ક્રીન પર જોઈશું। બીટની સંકલ્પના સ્પષ્ટ કરવી છે તો આનું જે પ્રથમ બીટ છે તે હું અહીંયા અપ કરીશ। મિત્રો જે આ પહેલો બાર છે એનું જે સ્થાન કિંમત છે એ એકમ છે, બીજો બાર છે એની સ્થાન કિંમત છે દસમ, અને ત્રીજો બાર છે એની સ્થાન કિંમત છે સો। એટલે હું જ્યારે અહીંયાથી એક બીટ અપ કરું છું ત્યારે આની વેલ્યુ થાય છે એક, તો આપણે આ એક સમજીશું। આને સેકન્ડ બીટ જ્યારે હું ઉપર કરું છું આ કેટલા થશે, બે, એવી રીતના ત્રણ ચાર। હવે જ્યારે આ ચાર સુધી છે પણ જ્યારે મારે પાંચની સંકલ્પના સ્પષ્ટ કરવી હોય તો આ બધા મારે ક્લિયર કરવા પડશે અને ઉપર જે આ છે તેને મારે ડાઉન કરવો પડશે, જે અપર બીટ છે તે આ કેટલા વંચાશે, પાંચ, એની પછી છ સાત આઠ અને નવ, પાંચ છ સાત આઠ અને નવ, બરાબર છે, આ ક્લિયર થઈ ગયા। હવે મારે દસ લખવો છે, તો આ જે બાર છે આ જે વર્ટિકલ બાર છે આમાં જે પહેલો બીટ્સ છે એને હું અપ કરીશ, અને અહીંયા કેટલી વેલ્યુ છે કારણ કે કોઈ બીટ્સ ઉપર નથી, નહીં અપર બીટ્સ એ નીચે આવ્યો છે કે લોઅર બીટ્સ ઉપર આવ્યા છે, એટલે આની વેલ્યુ શું થઈ જશે અહીંયા દસ, આ વન અને અહીંયા શું છે ઝીરો એટલે દસ। હું આ એકને અપ કરું છું બરાબર, તો કેટલા થશે અગિયાર, કારણ કે આની વેલ્યુ એક છે અને આ દશકના સ્થાનમાં એક છે એટલે બંને મળીને શું થશે અગિયાર। એવી રીતના આને ઉપર લઈશ એટલે બાર તેર અને ચૌદ, આ બધું ક્લિયર કરી દઈશ અને ઉપર શું લઈશ પાંચ, તો આ એક અને પાંચ, તો કેટલા થશે પંદર, બરાબર છે મિત્રો। તો આ રીતે આપણે સો સુધી પણ આની ગણતરી કરી શકીએ છે। વધુ માહિતી તમને હું બીજા સ્ક્રીન પર બતાવું છું, એટલે ત્યાં જે ફર્સ્ટ બાર પર જ્યારે આપણે જે લોઅર બીટ્સ છે એને આપણે અપ કરીશું તો આ જે કોન્સેપ્ટ છે એકનું સંજ્ઞા સ્પષ્ટ કરશે, પછી છે બે, બે બીટ્સ, ત્રણ ચાર પાંચ, પાંચમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે જે વર્ટિકલ બાર છે આ છે અને જે આ ઓરિજેન્ટલ બાર છે બરાબર, એની ઉપરના જે એક એક મણકાવાળા જે હતા એમાંથી એક મણકો અહીંયા એક બીટ્સ એને ડાઉન કરવાનો છે અને આપણે આ પાંચ છે, હવે નીચેનો એક બીટ્સ લોઅર બીટ્સ અને એક અપર બીટ્સ એટલે એનું મૂલ્ય થશે છ, એ જ રીતે અહીંયા સાત, પછી આઠ, નવ, હવે દસમાં આપણે જોઈશું તો એકમનું જે જે બાર છે અહીંયા અહીં એકમના સ્થાન એક એવું રહેશે ક્લિયર રહેશે અને જે દશક છે એના સ્થાનમાં એક બીડ્સ અપ થશે।